બહુ વાર ન લાગે. હવે હાથ બેસી ગયો છે. હવે યો યો બાઇક યો, વોટ લે ઇઝ અપ કોઈ. એવરીબડી, વી જસ્ટ ડીડ અવર કેનેડા પ્રેક્ટિસ. ઓ, હુ ઇઝ અવર બિગેસ્ટ રાઇવલ? ઓફ કોર્સ રુસી. હેલો ગાઈઝ, હાય ફ્રોમ મેકલારેન ધીસ સાઈડ. ઓકે, આયા ઇટ લુક્સ લાઈક યુ લુક્ડ ઇન ટુ બેટલ વિથ આયન ચરસ. વુડ યુ સે ધેર ઇઝ થોર્ન ઇન યોર સાઈડ? થોર્ન ઇન યોર સાઈડ ગાઈઝ, આઈ વુડન્ટ સે. આઈ નો ટુ એબ્સોલ્યુટલી ધે આર કોઝિંગ મી અ લોટ ઓફ ટ્રબલ. ગાઈઝ ડોન્ટ બી Guys, don't be startled from my sexy voice. I am having heavy sardi khansi. Oh. Guys, pray for Rusi in the comments down below. Wish him well. Wish me well. For wish me fast recovery. Yep. Wish me fast laps. I don't know if wish our me viewers fast know laps. That now I race for Scuderia Ferrari and Rusi races for F1 McLaren McLaren. team. And so far we have done two races and Ferrari and McLaren are really fighting close for the competition. Yeah, let's just show them the table. Wait. So yeah, standings, 5 points between me and Rusi, and in constructors 17 points between McLaren and Ferrari. Nice. And for season oh, results, McLaren is first on the constructors. Well, Ricardo and Leclerc in driver standings are both far apart, 12 points difference. But see, there have only been two races, so let's wait. Yeah, also, this is a short season. Yeah, 10 races. We all know that the highs in F1 are very high and lows are very low. I could have gone with Unfortunately. But Drive to Survive has given me a soft spot for Daniel Ricciardo, so I chose Daniel Ricciardo as my driver. But well, he's we can say it, he's underperforming. તે પેલો હમણાં વિડીયો જોયો, પ્રિસિઝન ટેસ્ટિંગ નો સબેશન વેટલ નીચેથી નીકળ્યો હશે પિટ સ્ટોપ પાસે, ઉપરથી બાલ્કની માં ઇન્ટરવ્યુ આપતો હશે. તો પેલા ડકે કે ધેટ સબેશન વેટલ ઇઝ માય ફ્રેન્ડ. રીલ રીલ જોઈ તો બરો આપણા જેવો છે. આપણે F1 માં ને આપણે આવું બધું કરીએ. હા, સાચી વાત. ફૂલ બક્કા. Let's go. Canada calls. Unfortunately, we're gonna have a wet race in Canada. Oh, someone said I was coming to Canada and all the girls got wet. Hopefully they find out that I'm married and we get a dry race. Oh, but Rusi is also here. So so it's gonna be heavy rains, probably no winters, directly wet tires. But કેટલો નાનો લેપ છે. હા બે, કોલ્સ માં બહુ જ નવો લાગે. પ્રેક્ટિસ માં ફૂલ લાંબો લાગતો હતો. લાંબો તો નહીં પણ એમ કમ્પેરેટિવ લાંબો. કોલ્સ માં તો પહોંચી ગયા પેલા હેરપિન ઉપર. એક્ઝેક્ટલી, હા તો શીખે ને આવી ગઈ. શું વાત કરે, બહુ આગળ છું તું. એટલે હવે આવી મારે છેલ્લા સેકન્ડ માં ગાડી થોડી લેફ્ટ રાઈટ થી ડ્રિફ્ટ થઈ, પુલ ફરતા બચી. બ્રો, ઓ બાય ધ વે, તને ખબર છે તું તારા કેપ્ચર સેટિંગ્સ માં જઈને છે ને એક પેલું પેલું ક્વિક બટન એક સેટ કરી શકે છે. મારામાં હું શેર વર્ડ બે વાર દબાવું તો ઓટોમેટિકલી લાસ્ટ 1 મિનિટ ની ક્લિપ સેવ થઈ જાય. ઓ તો જોઈ જોઈશું. લેટ્સ ગો. ફાઈવ માં ફોર માં
તું ક્યાં છું ભાઈ? કેમ? ઓ P20 અચ્છા તે છેલ્લે બ્રેક મારે છે. દાદા, પ્રેમથી જ નીકાળીએ આપણે શિકેન, પછી શિકેનથી ધીરે ધીરે પીટ લિમિટર નાખીને આવતો હતો. પાકા વરસાદમાં તું આટલો ઓવર કોન્ફિડન્ટ થાય છે? ઓવર કોન્ફિડન્ટ નહીં પડે જ ને, જોઈએ ને, લેટ્સ સી. આલા ઓછું થઈ ગયું મારું તો. ઇટ્સ જસ્ટ અબાઉટ ચેલેન્જિંગ યોર સેલ્સ. શ્યોર, પણ આઈ એમ પ્રીટી શ્યોર કે હું રાઇવલ રાઇવલરીમાં આપણે બે આવ્યા બ્રો. હા, કારણ કે આપણે એકબીજાને સેટ કર્યા છે. પણ આમાં કોઈ ફરવા વાળો નથી, એક્સેપ્ટ ફોર વરસાદ છે ને, વરસાદ છે ને બધા. લાસ્ટ શિકેન મે બી છે ફરવા વાળો. મોનેકો છે આ 10 રેસમાં? અરે યાર, ના ના ના, નથી 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 નથી. 10 રેસમાં મોનેકો રમવી પડે તો તું પેલે કે આફ્ટર ધેટ ક્વોલિફાઈંગ ધેર કેન ઓનલી બી અ બેટર રિઝલ્ટ. યુ હેવ ટુ ફાઇન્ડ અ વે ટુ યુ નો ગેટ આઉટ ઓફ ધીસ મેસ એટ લીસ્ટ. તું સૌથી બોટમમાં છું, ધેર ઇઝ નો ગોઈંગ ડાઉન ફ્રોમ હિયર, ધેર ઇઝ ઓન્લી અપ અપવર્ડ. એ જ પેલી મને જ કીધું કે ફાઇન્ડ આઉટ અ વે, એટ લીસ્ટ અડધું થોડું ઘણું આમ જે એકાદ પોઈન્ટ લાવી શકે એ ડોફિન કેવું પડશે મારે. ઓ ભાઈ, અમે ફૂલ વરસાદ થતો જો તાર લીધે ભાઈ. ઓ વોટ ભાઈ, એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી ફૂલ વેટ્સ છે, ખતમ. આખા આખા ટાઈમ વરસાદ છે, છેલ્લે ખાલી થોડું ક્લાઉડી થવાનું છે. હું તો ભાઈ યાર, ભાઈ નો પિટ સ્ટોપ્સ, નો પિટ સ્ટોપ્સ. કરંટ 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 પેલું શું હોય છે, નો પિટ સ્ટોપ્સ કઈ રીતે? હા, વેટ્સ કઈ રીતે જોવાય? વેટ્સ જ છે તો રી સ્ટ્રેટેજીમાં જેમાં તમને દેખાશે, પણ એમાં મને નથી દેખાતું. એ બ્લુ લાઇન એટલે તારા વેટ, ગ્રીન એટલે ઇન્ટર્સ. અને વેટ ટાયર્સ હોય ને તો તો કમ્પલસરી નથી કે એકથી વધારે કમ્પાઉન્ડ વાપરવાનું. હે, તો પહેલા નતું કહેવાતું તો હું સ્ટ્રેટેજી ચેન્જ કરી દઉં. ડિફોલ્ટમાં તો નો પિટ સ્ટોપ જ છે મારામાં તો છે, તો ના કરતો પેટ ભાઈ. આ શું છે આ ફૂલ ભાઈ? હું તો સ્ટાર્ટિંગમાં જ ફરી ગયો, તો સ્ટાર્ટિંગમાં જ ફરી ગયો, એટલે ફરી ગયો એટલે આમ દિવાલ હતી એટલે બચી ગયો. નારાણા, અરે જુઓ, સીધો પિટલેનમાંથી, એટલે પેલું સ્ટાર્ટિંગમાં જ ક્લચ છોડ્યું એને, એમાં ભાઈ જગ્યા જ નથી ભાઈ, કે દેખાતું એટલે તો ગમે તેમ નથી. બોટસ તો અમાય ફાસ્ટમ ફાસ્ટ જાય છે, ગાડીઓ ફરતો એ બચ્યો, એ બચ્યો ઉપર, તમે ફૂલ બચ્યો. ગાડી ટર્ન જ નહીં લેતી બરાબર. અને જે બધા ગિયર્સ જે કોર્નર જે ગિયર માં નીકળે બધા આ બી પેલા એક એક બદલાઈ જશે. હા, બદલાઈ જશે, સ્પીડ બદલાઈ ગઈ, બધું બદલાઈ ગયું. ગુડ લક રોસી. શિકેન્સ તો એકદમ ફૂલ ધીરા નીકળે છે, અને બ્રેકિંગ તો બહુ જ પહેલાથી કરવું પડે છે, ગાડી ફરતી જ નથી શિકેનમાં. મારી પાછળ મારી જઈ કઈ રીતે ચોટીને બેઠા છે આ લોકો? 136 ભાઈ ફાસ્ટેસ્ટ લેપ, વિચાર. બે ગાડી વળતી જ નથી, ટર્ન જ નથી લેતી બે. હા, ફૂલ ભી ઊભી રાખવી જેવી પડે છે. એટલે બોટાસ કઈ રીતે નીકળે છે યાર? ક્યાં પહોંચ્યો તો? ક્યાં પહોંચ્યો એટલે? ઓ તો પીવાનો છે ના, P2 થઈ ગયો ને, સીતેલો લઈ ગયો, મોટા જગ્યા લઈ ગયો, કેમ કે ભમ ભમાટ ચલાવે છે. હું ફૂલ ફરવાની, હું ફૂલ ફરી રહ્યો છું, એટલે ડ્રિફ્ટ જ મારે પેલું જ થઈ રહ્યું છે, ડ્રિફ્ટ જ વાગી રહી છે. સોનોના ડોફા આગળ જાને, અને પેલો હેમિલ્ટન મારી પાછળ જ પડેલો છે. અલા, 6 સેકન્ડ બોટસ બોટસ શું ઉડી રહ્યો છે હવામાં, લેવિટેટ થઈ રહ્યો છે, ટાયર નથી એના ગ્રાઉન્ડ ઉપર.
બાળકો તો યાર એકદમ રેલી કાર્ડ તો એવી ધીરે ધીરે ચલાવ જાય હેરપિન પાસે. તો વિચાર ને, તું ચલાઈ બતાડ ફાસ્ટ એટલે ખબર પડે. અરે આ લોકો હટે તો હું ચલાવું યાર. ફરવાનો છું તું, મને લાગે તું ફરવાનો જ છું. એકવાર તો ફરાઈ દીધો મને. અરે હું ઘોસ્ટા તો નાખી ગ્રીડ ઉભી રહી ગઈ. આમાં કઈ હોય કે થોડી વાર રહીને ટાયર સેટ થાય વેટમાં? આઈ ડોન્ટ થિંક સો. ગાડી ગાડી લિટરલી આડી જતી દેખાય છે મને ગાડી ટર્ન્સમાં. આમાં ફૂલ એક્સેલરેટર આપવું તો બહુ જ ડેન્જરસ છે. મારામાં તો એ જ પ્રોબ્લેમ છે કંટ્રોલરમાં. હા કંટ્રોલરમાં તો વેટ બહુ અઘરા ભાઈ. ઘોસ્ટ બનશે એટલે મારા લીધે પાછળ બધા ધીરા પડી રહ્યા હતા, કેમ કે હું બહુ ધીરી કાઢી રહ્યો છું. બોટા 7 સેકન્ડ 8 સેકન્ડ આગળ ડિફેન્ડિંગ લાઈક અ લાયન. પણ હું તો બોટાસ ને ડિફેન્ડ કરું છું. કશું વેટ ના. હેમિલ્ટન હેમિલ્ટન મારી પાસે 0.007 ને એવો બધો ફૂલ છે. ડીઆરએસ મળશે એટલે પાર્ટી નીકળતો. અરે ભાઈ યાર આ લોકો યાર બહુ ફ્રસ્ટ્રેટિંગ છે આ મિડફિલ્ડમાં. ચલો થોડી ડીઆરએસ ની રાહ જોઈ લેવી પડશે મારે, ને તો હું ફરી ફરીને ગાળો થઈ જઈશ. એકદમ હું લેટ બ્રેક મારતો હતો પણ ગેસ લી એટલી જલ્દી મારે કે એમાં ઘૂસવાનો હતો. મેં સાઈડ થી કાઢ્યો તો પાટિયા તૂટી ગયા પેલા. ઇલીગલ ઓવરટેક ના આવ્યો ના? ઓવરટેક ના થઈ પણ અલા વર્સ્ટેપન તો ફૂલ દબાવી રહ્યો છે મને. પાછળ પેલા દબાઈ દબાઈને ઓવરટેક કરીને આવ્યો, હવે મને દબાઈ રહ્યો છે. ઓ ભાઈ હું તો સાવ આગળ નીકળી ગયો. ગુડ. એટલે આગળ એટલે કોર્નરમાં આગળ. બ્રેક મેં એકદમ લેટ બ્રેક મારી. મને ફર્સ્ટ ટાઈમ એકદમ ટ્રાફિક વગરનો કોર્નર મળ્યો. મેં ફૂલ સેન્ડ કરી દીધી તો ગાડી ઉભી જ ના રહે. ભાઈ એ તો ભાઈ મને હજી આઈડિયા જ નહીં આવી રહ્યો. This is going to be a tough race. Who 8th hato 11th થઈ ગયો પંચોદ. Very bus I just need now DRS zones. મને એવું લાગે છે. હજી સુધી આવ્યો જ નથી યાર. ના એકચુઅલી પાંચમો લેપ્ચરમાં ડીઆરએસ કેમ નહીં મળ્યું? અચ્છા કોઈ નજીક જ નહીં રહ્યો. વરસાદમાં હોય ડીઆરએસ? હોય જ ને. અમે ગમે તેમ સુરણાને ઠોક્યો મને પેનલ્ટી મળવાની છે. ભાઈ હું 3-4 વખત ફરતો રહી ગયો છું, હવે મને લાગે છે એકવાર તો હું ફરવાનો જ છું. ન્યૂ સ્ટ્રેટેજી આવી ગઈ ભાઈ. મારે કીપ કરંટમાં નો નો નોટ બીટ સ્ટોપ હતું, પણ મેં તો એ રાખ્યા નો બીટ સ્ટોપ ભાઈ. આજ તો નો બીટ સ્ટોપ જ ને. એટલે 0.02 સેકન્ડ પાછળ છે મારી ભાઈ. મેક્સ વર્ષ આપણને મળીએ ગયું. ડીઆરએસ ગયો બી કરો આગળ પત્તી ગયું. બોટાસે તો પીટ બી કર્યું બે. બોટાસે કેમ પીટ કર્યું? નફોડ જો સારો ને એડવાન્ટેજ લઈ લે. અચ્છા વર્ષે પણ બધાએ પીટ કર્યું બે? તો બધા ઇન્ટરમીડિયેટ્સ પર આવી ગયા. આપણે કરવું જોઈએ હતું.
મને રેસ એન્જિનિયર કહેશે તો કરીશ. હા એટલે હું સીધો ફોર્થ થઈ ગયો. બધાએ પીટ કર્યું. હવે કરવા હોય તો કઈ રીતે કરાય? મારે હવે નાખીશ તો વેટ જ આવશે ને. તારે જઈને સેટ ઇન્ટરેસ્ટ બધું કરવું પડશે પેલામાં જઈને. ઋષિ થોડું આમ તારા સક્સેસમાં કે બોલતો બધું ફરી વેટ થઈ જાય. ના ભાઈ બહુ થઈ ગયું. મને બી આટલું પીધું નથી ગમતું હવે. અરે તો આ લોકો જે પી એ લોકો હું કર લઉં છું પેટ. તો શું આ લોકોએ ફરી વેટ્સ નાખવાવું પડે અંદર એટલે. મેં કર્યું પીટ તે કર્યું. હા ઇન્ટરમીડિયેટ આવી ગયા ગ્રીન. કેમ કે જો વરસાદ થોડો તો ઓછો થયો. અત્યારે P2 જતું રહ્યું, 6 થઈ ગયો. પણ ટાયર બહુ ફાસ્ટ છે કમ્પેર ટુ વેટ્સ અને વધારે ગ્રીપ બી હશે. વીઆર વેર વીઆર સમ વેર ઓન ધેટ આઈસી. ફરી ગયો હું, ફરી ગયો. દેખા મેને મારા પહેલા બે પર્પલ આયા ઇન્ટરેસ્ટ કા કમાલ. Let's go all three purple. Bro, પણ આગળ વાળા પીટ નહી કર્યું ને P1 P2 વાળા કે કર દીધો? બધાય કર દીધું છે, આપણે લેટ કર્યું. અરે યાર કેમ છો? હા એક મિનિટ હો ભાઈ, મેચ પત એટલે મધું કદ મિનિટ પત ઓનલાઈન ચાલુ છે એટલે. બે અમારે ફરાય જ છે બે. પણ ધીઝ આર ક્વાઇટ બેટર. પણ આ સોફ્ટ સે મીડિયમ સે જેમ ટ્રીટ ના કરતો તો તો ફરી બસ ગેસ લી નીકળી ગયો. બે આગળ હેટ થઈ ગયો. અરે માતર ચોદ લેક્લેર્ક. અલા ડીઆરએસ નથી ભાઈ, મળી જ નથી રહ્યું. બંધ છે ડીઆરએસ. ઓયો ઓ વાત તારી સાચી, કદાચ વરસાદમાં નહીં હોય.
વરસાદ પાછો વધે એવું નથી લાગતું. ફરી વાત નાખવાનું કહેશો તો દર વખતે શિકેન માં ફરફર કરું છું યાર. કોઈ ફાઇનલ છે કે ના? યુ બી ગ્રી એટલે દરેક શિકેન માં થોડો થોડો તો આમ ફરતો નથી પણ ડ્રિફ્ટ થાય છે એટલે સ્લો પડે. અને ગેસલી ભમ ભમાટ આગળ નીકળ્યો છે યાર. રિકાર્ડો તો મારી પાર નક્કા મો છે, પતી ગઈ મારી તો ડ્રાઈવર. P1 પહોંચી ગયો તું? 4 P1 તો નજીકમાં ન કે દેખાતો હોય નથી. બોટાસ તો નો એ મારે લેફ્ટમાં નથી હજી આવ્યો. બોટાસ જ હશે કદાચ. બોટાસ 4 સેકન્ડ સાલો આગળ છે. તો ક્યાં પહોંચ્યો? P7 યાર. લેક્લર્ક મારા કરતા 5 સેકન્ડ આગળ છે પણ આમાં તો આટલા આટલા ભીના જગ્યામાં તું પકડી જ નહીં શકું. સ્પીડ જ નથી આવી રહી મારા. ટર્ન્સમાં બહુ પડી રહ્યો. ફરી ગયો હું, ફરી ગયો. મેન તો લાગે એના લીધે તારું પાછળ પડતો રહેતો હોય ફરવાને લીધે. P8 કઈ રીતે હું આવું છું યાર? પેલો મારે આગળ ના થવું જોઈએ. હા, બે આ વખતે બી હું બી પાછળ આવ્યો હતો. મને હેરપિન પાસે લેક્લેર્ક મારી પાછળ હતો 1-2 સેકન્ડ અને ફરન લેક્લેર્ક આગળ હતો. બોલો હમણાં બી તું મારી આગળ નતો ફરતો. તું કેટલો તો મારી પાછળ જ આવ્યો હતો ને સ્પોન. હા યાર, પણ DRS નહી હે? શું વેટ રેસિસ માં એવું હશે? નથી. ઇન્ટરેસ્ટિંગ. ભાઈ સ્ટ્રેટ માં મર્સિડીઝ ગમે તેમ ખેંચે છે પેલો બોટાસ ને. હા, બહુ ક્રેઝી રમે છે બોટાસ ભાઈ. આવે તો પહેલેથી
ટી ટુ પહોંચી ગયો તો અરે તું 1:21 કઈ રીતે કરત બે એટલી ફાસ્ટ તો આવા છે બ્રો ઇન્ટર્સ તમારે ઇન્ટર્સ જ છે ના પણ આમાં હું પેલું મારું એક્સેલરેટર હું કંટ્રોલ કરી શકું છું ને કે કેટલું આપવું ફૂલ બહુ ઓછી જગ્યાએ કરો છો મારે તો ફૂલ જ આપી દેવા દે એટલે અરે આંગળીથી તો કંટ્રોલરમાં તો કેટલું જ તો કરવાનો થઈ ગયો હું પીવાનું મારું લેફ્ટ આગળનું જ ટાયર જાય છે અમાર ટર્ન જે રીતના બહુ હશે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ ના જે બે ત્રણ રેસ થી આવું થાય છે નહીં લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ થઈ ગયો બચી ગયો ફરી પર એસ વેલ એસ ટુ પર્પલ ક્યાં બાત છે અરે યાર કે છેલ્લો ગ્રીન આવ્યો પ્રોબેબલી મર્સિડીઝ કે રેડબુલ નું જશે છેલ્લો સેક્ટર કારણ કે સ્ટ્રેટ છે ફૂલ Thank you.
બ્રો બાય ધ વે મેં એક પેલું જોયું તો તો એક સેટિંગ છે આમાં ગેમમાં કે ગિયર ચેન્જ કરતા જ્યારે બેસ્ટ ટાઈમ અને ગિયર ચેન્જ કરો તારે ટીટ વાગે ઓડિયો તો ત્યારે કરવાનું એ તારે સેટિંગમાં જઈને ઓન કરવું પડે પણ એ તો બેસ્ટ ટાઈમ તો કોમ્પ્યુટર એઆઈ પ્રમાણે યાર આપણા પ્રમાણે થોડું યા સમજે છે હું શું કહું છું એટલે પેલામાં કહું છું જયારે પેલું ગ્રીન રેડ ને પર્પલ થાય છે ને એ વાળામાં કયા ટાઈમે કરવાનું ઓકે 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 મને એમ કે સમજી ગયો તારો લેકલર્ક પકડાઈ ગયો છે 8 સેકન્ડ આગળ હતો હજી 0.7 ઉપર આવ્યો છે ક્યા બાત હે પણ હવે ઓવરટેક નથી થઈ રહ્યો યાર બે લેપ છે બ્રો આરામથી સેક્ટર સેક્ટર 2 માં કદ સ્ટાર્ટિંગ માં એક લેફ્ટ ટર્ન આવે છે 7th ગિયર થી 2nd ગિયર માં જવાનું હોય છે હા એમાં જ એમાં જ હા એમાં બધા બહુ ધીરા પડી જતા હોય છે બોટ્સ એમાં ડાઈવ બોમ્બ કરીને નિકાળ આવશે મેં મોસ્ટલી બધી ઓવરટેક ત્યાં જ કરી છે હું એ ધીરો જ પડું છું બે એમાં કેમ કે ફરી અમારી ટર્ન્સ ઉપર તો હું નહીં પતાવી શકું અપ શિફ્ટ ટોન મેં ઓન રાખ્યું હવે જોવા દે બોટાસ તો ચોદ્યો 20 સેકન્ડ પાછળ છે 20 નહીં 17 વરસાદમાં તું આવું રમી ગયા એટલે બહુ કહેવાય જોરદાર અને મસ્ત મેં અહીંયા આગળ ગોળ ગોળ ગોફા ખાઈ લીધા છે મને લાગે ચેકર ફ્લાય આગળ મેં ડ્રિફ્ટ કરી દીધી ઓકે નેવર માઇન્ડ અરે યાર કઈ પેલા ઓડિયો સેટિંગ મશીન કર્યા શિફ્ટ ઓન ઓન કઈ ઘંટો ગયા ના ફરક પડ્યો બસ લેક લાખ ને તો ઓવરટેક કર્યો ક્યા વાત હે P6 યસ P6 યાર P1 હતો યાર આ બહુ ખરાબ ગયો વરસાદ એ માફ હા ભાઈ ધીસ ઇઝ માય રેસ વેલ તેજ કીધું તો સ્ટાર્ટિંગ માં બ્રો હાઈઝ આર વેરી હાઈ ધ લોઝ આર વેરી લો લેટ્સ ગો બેબી કન્સ્ટ્રક્ટર્સ માં યસ અચ્છા અમે આગળ જ હતા એ ખબર નહીં એક મિનિટ હું એક કોલ કરું યા બ્રો તો તમે તો હજી સેકન્ડ જ છે હે તો હવે જો કન્સ્ટ્રક્ટર્સ અને ડ્રાઈવર્સ માં સેકન્ડ જ છે હજી ઓ હા પણ એ તો હે ભાઈ તમારે અમદાવાદમાં બીજું કોઈ કામ છે કાલ સવારે ખાલી આના માટે સ્પેશિયલ આવો છો હા તો વાંધો નહીં તો ચલો સવારે 8 વાગે આવી જાઓ મારે 10 વાગે કોર્ટ માટે નીકળવાનું છે તો આપણે 8 થી 10
ના, એ કાલે નથી, એ કાલે નથી. પેલી, અચ્છા પેલી તમે લેન્ડ ગ્રેબિંગ ની વાત કરો છો? હા ના, હા 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 હા, મને એમ કે તમે આગોતરા વાળાની વાત કરો છો. ના ના ના, હજી હજી હમણાં નહીં કરે, હજી હમણાં નહીં કરે. કઈ નહીં, તમે કાલે સવારે 8 વાગે આવી જાઓ, હું 8 થી 9:30 સુધી ફ્રી છું, પછી મારે 10 વાગે નીકળવું છું કોર્ટ માટે. ઓકે ઓકે ઓકે, બધું કાગળિયા બધી પિટિશન ને બધું લેતા આવજો, ફાઇલ લઈને જ આવજો. હા હા, ઓકે ઓકે ઓકે, લેટ્સ ગો. મેં સ્ટેન્ડિંગ વેન્ડિંગ જોયું જ નહીં યાર ફોનમાં. And how did you think the weather affected the outcome today? The answer is, it certainly didn't dampen my spirits, and I'm quotes. Appreciate your time. Cameraman, kya bol aage the? I'm tired of this girl shit. Bahut yaar, ek na akhad nat karta hai, bharat nat karta hai. Ak banche suto da se ek khulli rakhi. બીજી આંખે બંધ રાખ, બે બીજી અંદર આંખ બંધ જ હશે. ખાલી ઊભો હશે, કેમેરો રેકોર્ડિંગ ચાલુ નહીં કર્યો, કે મસ્ત વરસાદ પડે છે, ભજી અને બીડી પીવાનો ટાઈમ છે, ને લંડન જેવો ઇન્ટરવ્યુ લેવા લઈ જાય છે. મારું ઘર એટલું રાહ જોવે છે. બાબાને સ્કૂલ થી લઈ જવાનું છે, બરે દાળ વાળાનો ખીરો મંગાવ્યો છે, આ બેન અહીંયા પ્રશ્ન પૂછપૂછ કરેલા. અંબિકા દાળ વાળા કઈ નઈ, કહીશું કે અમે ઉતારતા જઈએ F1 ગાડીમાં, ફટોફટ પહોંચો, આઈ જાઓ આઈ જાઓ, બોનેટ ઉપર બેસી જાઓ. કરવાનું હતું, કઈ નતું કરવાનું, આમ ના કઈક તો કરવાનું હતું, નેવર માઇન્ડ, ભૂલી ગયો. ઓસ્ટ્રિયા બ્રો, થ્રુ ફ્રી પ્રેક્ટિસ કર, એટલે હું બી કરું છું, પણ એક બે એક્સ્ટ્રા લેપ કરજો. હું આવ્યો, અબે યાર ક્વોલિટી કંટ્રોલ, મારે બી સેમ થયું, મારે જોવું છે મારી ગાડીનું પરફોર્મન્સ ક્યાંથી જોવું. જો તારા પેલા ઓવરવ્યુ ટેગ છે ને, હા તારી નીચે છે મેકલારન, એ રાઈટ વેર બિલોંગ બિચ. અરે યાર, વિલ સી, બલકે આ વરસાદમાં બચી ગયો ભાઈ, તર કેનેડા પાક્કો મારું હતું. કેનેડા યાર, જોઈએ હવે ઓસ્ટ્રિયામાં શું કરે છે તું. ઓસ્ટ્રિયામાં છે ને, છે એક શિકેન, શિકેન કે એસ ટર્ન, મને નહીં ખબર એને શું કહેવાય, કે એસ ટર્ન્સ કહેવાય છે, બટ વોટ એવર. ઓસ્ટ્રિયા એટલે રેડબુલનું ને? Oh, probably. There is one of the favorite tracks. એટલો ઘસ્યો છે ને કાયમ. અચ્છા, એટલે આમાં તું આગળ નીકળી જઈશ એમ ને ડોપર. કારણ કે F1 2020 જ હતી અમારી પાસે, અને 21 ની અમે રાહ જોતા હતા, બટ ડેમોમાં ખાલી ઓસ્ટ્રિયા જતો, તમે ખાલી એ ચલાવતા હતા. કેમ? ડેમોમાં? હા, ડેમોમાં ખાલી એક જ ટ્રેક હતો. એ 2020 હતી? એટલે ડેમો ડાઉનલોડ કર્યો હતો, ફ્રી ડેમો. કેવી હતી? કેવી હતી? આ માના જેવી જ હતી ડે 20? હા, સેમ જ સેમ જ. કઈ ફરક ખરો? ના લા, ખાલી ગાડીઓ અલગ હતી અને યુઆઈ થોડું અલગ હતું, પણ ત્યારે તો જો શીખતો હતો એટલે હું પેલા કેમેરામાં રમતો હતો. આ પીટ આ વાળો બી નહીં, આમ દૂરથી આખી ગાડી દેખાય ને એવું બધું, એટલે નૂબ કેમ થી ફાવે જ નહીં રમતો. અને બધું ફૂલ અસિસ્ટ જોડે, એનું 15 ને 15 એ તું આગળ નીકળ્યો. હાશ, મેં તારા ઠોકા ઠોકી થતી, હા તું ના ઠોકતો મને. એક સેકન્ડ, એ જ એક્ઝેક્ટલી,
મારી ઉપર તમે કેમ આટલો ભરોસો છો? નથી જેટલા જ મેં કીધું હું જાણું છું ને મેં લેટ બ્રેકિંગ કરીશ. બાજુ તને ખબર છે પેલું રાઈટ સાઈડ ના બે પર્પલ ડોટ થાય ને એનો મતલબ કે ડીઆરએસ ઓન છે. અહિયાં ફરાય છે હવે જ આવશે ને અને ના બસ આ વાળા સેક્શન માં બહુ ફરાય છે. કેનેડા કરતા લાંબો હશે પણ આ વધારે હાઈ સ્પીડ સર્કિટ છે. અરે મને યાદ આવી ગયું, આમાં છે ને આ ઓસ્ટ્રિયા વખતે મેં નવું નવું ટ્રેક્શન કંટ્રોલ ઓફ કે લો કર્યું હતું. બસ હું આ હેરપિનમાં બહુ ફરતો હતો. હા હા બસ હેરપિન બી છે ફરવા વાળી. કોઈ યાર આગળ આવ્યું છે ખબર નહી કોણ છે. વર્સ્ટેપન જોજે ભાઈ એનું ઘર છે. એ તો ડચ છે. ઓ હટી ગયો હટી ગયો ચૂપચાપ હટી ગયો. રેડબુલ નું ઘર છે. ઓસ્ટ્રિયા કયા કન્ટ્રીમાં આવ્યું બ્રો? ઓસ્ટ્રિયા પોતે કન્ટ્રી જ છે ભાઈ. આ ટ્રિક ક્વેશ્ચન હતો. ગુડ વાવ તું મને શું સમજી રાખ્યો તમે. હું ચલ તને રેસમાં બતાવીશ હવે હું શું છું. તે મન પૂછ્યો તો હું તો કહી દેતો જર્મની. લાસ્ટ કોર્નર મારે છે ને ઓટોમેટિક ગિયરમાં મસ્ત નીકળતો હતો. મેન્યુઅલમાં બહુ અઘરો પડે છે. હું બહુ ઓવર કોન્ફિડન્ટ થઈ ગયો અને મારા બહુ ગંદો લેપ નીકળ્યો. આમાં લેટ બ્રેક મારાશે બે. બહુ જલ્દી બ્રેક મારી દઈશ ને બ્રેકિંગ પોઈન્ટ પર તો બહુ ધીરી થઈ જશે. સ્ટ્રીમ વાળા તને જોવે
Hi guys, it's just me. We are practicing in Austria, which according to our competitor Rishabh is a city in Germany. Typical US people not acknowledging any other country. इसको citizenship जरूर मिलेगी. Bro, a trick question. I don't know what to do. I don't know what to do. I don't know what to do. આમાં રેન હતો તે બાય ધ વે જોયું એ પ્રેક્ટિસ માં હતો અરે યાર પંદર આમાં રેન હતો તો આપણે 100% ફરતા આપણે હેરપિન પર અને પછી પેલા જે એસ્ટન્સ આવે છે ને સેક્ટર 2 માં પાકું ભાઈ હું તો ફરા ફર્યો તો ગોળગોળ જ ફરતો દીહેને ફરતા યાર કોઈક ને ઠોકેન જોરથી પેનલ્ટીઝ લઈ લઈને મને રિયર ડિજેનરિયર બહુ ગમ્યો હતો લાસ્ટ ટાઈમ થોડું મારું ફકઅપ થઈ ગયું મર્સિડીઝમાં આ વખતે કંઈક સારું પરફોર્મ કરું છું રિયર ડિજેનરિયર એટલે કયું પેલું બ્રાઝિલ હા એ એક્ચ્યુઅલી મસ્ટ છે એક્ચ્યુઅલી એ હાયરની ભાઈ તું રેસ હાઇલાઇટ જોજે એની તું નવરો હોય ને તો તે જોઈ હતી કે લાગે જોઈ છે કે નહીં લોઈસ હેમિલ્ટનને 25 પ્લેસ ટોટલ પેનલ્ટીઝ મળી હતી અને ફર્સ્ટ આવ્યો ભાઈ ગમે તે વતી મેં આંખમાં આખી બધી હતી મેં સ્પ્રિન્ટ બી જોઈ હતી અને રેસે જોઈ હતી તે બે દિવસથી હું મોટો એકદમ મેં કીધું કે ફક હેમિલ્ટન ઇઝ ધી ગોટ એ તો છે યાર મને તો કે યાર મને તો પહેલા તો મને પહેલા એવું થયું હતું કે હેમિલ્ટન છેલ્લા 5-6 વર્ષથી ઉપર છે ને આવ્યો છે F1 માં પછી મેં જોયું 2007-8 થી છે બે બુઢો છે બુઢો હા હવે તો એક બે વર્ષ રિટાયર થશે એક બે વર્ષ નહીં પણ લાઈક સૂન રિટાયર થશે એનીવે BRB હા કેમ છો તમે લાયા લેપટોપ તમારું લઈ આવો પેલું જોઈએ આજે તો રજા છે એટલે એવું બધું થયું તે હું તમને બ્લોક કરી આપીશ હું તમને કરી આવી લેતા આવજો શું ભાઈ રોસી તું બીજા લોકો ને લેપટોપ ઠીક કરવા લાગે ઓ ભાઈ ભાઈ આપણો ગેપ તો 0.4 સેકન્ડ મેં જોયો સલા આગળ નીકળી ગયો તું કેટલો નાનો લેપ છે ને મેં કીધું લાસ્ટ લેપ મેં કીધું ઘસતી જ કાઢો એ જ ઘસતી જ કાઢ્યો બસ So I guess P2 is the best I can get. પણ હું પાછળ થઈ જઈશ તું લીડ લઈને બેઠો હોય ફૂલ પાવર
Let's go, baby. બ્રો હું છે ને જરાક હોડી પણ પહેરી લઉં અને ચડ્ડી બી. ના બસ થોડી વાર પછી બેસીશું ને જમવા. હજી વાર છે, એ તો 12:30 છે આજકાલ. બ્રો આંટીને કહે કે બધાને જમવા બેસવા ને ડ્રેસ બતાડો. બધા ગાડા થઈ જશે. એક સેકન્ડ ગાડી એ આપણે આવની બીઆરબી 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 એક સેકન્ડ. Yo bro, what is up? I am ready. Oh, we got one viewer. Let's go. Hello viewer, who are you? Please identify yourself. Please like, subscribe and share. Yes, press that bell. Too. That too, that press too. Press the bell icon. Yes, I will skip qualifying and practice. No, practice, no qualifying, skip. चलो यार ये सब बहुत टाइम वेस्ट है. हेलो बोल ना. हाँ હા એટલે એફિડેવિટ કરાવી લે પહેલા, પછી એફઆઈઆર કરાવીશું. એ એફિડેવિટ એફઆઈઆરમાં મૂકી દેવાની તારે. એ તું એફિડેવિટ જે કરાવે ને એ તારે એફઆઈઆરમાં મૂકી દેવાની, એટલે પ્રૂફ પ્રૂફ કે ભાઈ આ રીતે ખોવાયું છે મારે. બાય ધ વે ટુ અવર વ્યુઅર્સ હુ આર કન્ફ્યુઝ્ડ અબાઉટ વોટ રુસી ઇઝ ટોકિંગ, આઈ ડોન્ટ થિંક સો એફઆઈઆર. રુસી ઇઝ અ ક્રિમિનલ લોયર. કેમ કે એટલે આ પોલીસ રિપોર્ટ માંગે છે, એટલે એફઆઈઆર પછી જે પોલીસનો રિપોર્ટ આવશે ને એ તારે લઈને જવું પડશે પાસપોર્ટ ઓફિસ. એ થોડો વાર લાગશે, મારા ખ્યાલથી થોડી વાર લાગશે. એઝ પર માય અન્ડરસ્ટેન્ડિંગ પોલીસ રિપોર્ટ એટલે એફઆઈઆર પછી જે પોલીસનો રિપોર્ટ આવશે ને, આઈ થિંક આવા કેસમાં તો પોલીસનો રિપોર્ટ ફટાફટ આવી જવો જોઈએ. નોર્મલ ક્રિમિનલ કેસીસમાં પોલીસનો રિપોર્ટ 2 મહિના પછી આવે. હા પણ આવા આવા પાસપોર્ટ ખોવાઈ ગયા ને એ બધા કેસીસમાં તો પોલીસ રિપોર્ટ મારા ખાલી તરત આપી દેશે. મારા માટે ફર્સ્ટ ટાઈમ છે પાસપોર્ટ ખોવાવાનું કોઈ, એટલે આઈ ડોન્ટ નો, કોઈને પૂછી જોઈશ છતાંય. પણ તું એફિડેવિટ તો પહેલાં હું આજે તને બનાવીને આપી દઈશ. હું તારા ત્યાં આવું ને હમણાં બપોરે કે સાંજે, ત્યારે હું તને બનાવી આપું. એક એ તો તું તારે પોલીસ જોડે એ તો કોન્ટેક્ટ રાખવાનો ને, એટલે અને રિગાર્ડલેસ એકવાર એફઆઈઆર થઈ જાય પછી પાસપોર્ટ ઓફિસ જતો રહેજે કે મેં આ રીતે એફઆઈઆર તો કરાવી છે. એનાથી ચાલી જતું હોય તો સૌથી વેલ એન્ડ ગુડ. બહુ સ્ટ્રેસ છે. ના જઈશ તો ના જઈશ બે, હું તો કહું છું અહીંયા રહી જા. આ બધું શું છે પણ રિગાર્ડલેસ રિગાર્ડલેસ તો થઈ જશે, ચિંતા ના કર. ડીડી છે ડીડી એફિડેવિટ તને આજે કોઈ કરી નહીં આપે બકા? છે કોઈ ઓળખાણનું જે ઘરે બેસતો? આજે રજા હોય, બધી કોર્ટો બંધ હોય, કોઈ ઘરે નોટરી વાળ? આજે મહાશિવરાત્રી છે. ના ના હું થોડી નોટરી છું. નોટરી એનો સ્પેશિયલ હોય, એનો સ્પેશિયલ નોટરી વાળો હોય એ જ કરે. એફિડેવિટ હા નોટરી વાળો હોય ને એ જ કરે. આજે હું તને બનાવીને આપી દઉં, હું તને એફિડેવિટ બનાવીને આપીશ એની ઉપર જે સહી સિક્કા નોટરી ના લાગે ને, નોટરી ના
હા તો કે એફિડેવિટ બની ગઈ એટલે એવું નહીં, એફિડેવિટ હું તને ટાઈપ કરીને આખું બનાવીને આપીશ, પણ એ નોટરી કરાવતા તારે જવું પડશે, કાં તો હું તને લઈ જઈશ એવું કંઈ કરીશ. મારા ઘર આગળ તો મને ખબર છે, તારા ઘર આગળ હું શોધી રાખીશ, કાં તો તારે આ બાજુ આવવું પડશે, કંઈ કરી આપશું. હા ડીડી છે ડીડી. હા હા પછી તારે પાસપોર્ટ ઓફિસ જવા સર. ના એ તારો રિન્યુઅલ જ નહીં. અચ્છા તું આ ખોવાયેલો પાસપોર્ટની તારી પહેલી કોપી આવશે એવું થશે? ઓ અને પછી તું રિન્યુ કરાવીશ? ઓ તો સપ્ટેમ્બર પછીનું ઇન્ટેક કયું છે બકા? નહીં લાગે નહીં લાગે, મજાક કરું છું. પણ તારે હા એટલે આવું તો થશે. આઈ થોટ કે પાસપોર્ટ રિન્યુ થઈને જ આવે, પણ ના તારે તો ફરી રીઅપ્લાય રિન્યુ માટે કરવું પડશે. પણ રિન્યુ તો ફટાફટ આવી જતું હશે, રિન્યુ તો 5-10 દિવસમાં થઈ જતું. હા અરે આ મારો H1 વિઝા મારે 4-5 દિવસમાં આવ્યો હતો ને. આઈ જો ના 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 રિન્યુ રિન્યુમાં તો એક્સપાયર થઈ જો શૈવાલે બી હમણાં કદાચ એક્સપાયર થઈ ગયા પછી રિન્યુ કરાયું હતું, તો એને પૂછી જો તો એને શું કરાયું હતું જેનું એક્સપાયર. હા એટલે તારે પહેલા પાસપોર્ટની કોપી પાસપોર્ટ ઓફિસથી કઢાવવી પડશે, પછી એને રિન્યુ કરાવવું પડશે. સર હું તને આજે એફિડેવિટ બનાવીને આપી દઉં, કાલે એફિડેવિટ કરાવી લઈએ આપણે. હા ચલ આવું હમણાં હું બપોરે કે સાંજો. અરે ઉભો રે યાર, મને બહુ ફોન આવી રહ્યા, 2 મિનિટ તું કઈક ટાઈમ પાસ કરને ત્યાં સુધી. કુલ ઉભો રે 1 મિનિટ. લેટ્સ ગો બડી. બાય ધ વે બ્રો, ટ્રેક નામ સ્પીલબર્ગ છે. સ્ટીવન સ્પીલબર્ગ. ખાલી સ્પીલબર્ગ. ઓકે ખરાબ ગઈ રહી છે ક્વોલિફાયર દ્વારા પ્રેક્ટિસ કરતો હતો. યાર તો બધા ભૂલી ગયો ગિયર કયા કયા માં કાઢવાના. આ બ્રેક પડ્યો ને મારો ફોન બે માં ભૂલી ગયો. સેન્સ
1.8.384 મે પ્રેક્ટિસ કરતો તો 2 સેકન્ડ આગળ છું ના પણ પેલું થાય ને બ્રો ડીઆરએસ પ્રેક્ટિસ અચ્છા આમાં ભી હોય નહીં નેવર માઇન્ડ લેટ્સ ગો કેટલું પત્યું તારા દેખા અત્યારે મેં ટાઈમ ના જોયો ડ્રાઈવર ઓફ ધ ડે તો મળે ફર્સ્ટ ઓન છેલ્લો થો અને પછી અગર શું કેવાય ચાર્લ્સ લેક્લર્ક 6 અને મારો સાલો ડોકો લેટ્સ ગો બેબી લેટ્સ ગો ચાર્લ્સ ભાઈ આ સીઝન બી સ્ટાર્ટ છે બસ આ રિકાર્ડો બટલે હેમિલ્ટન અને વર્સ્ટેપન હશે બે નીચે ના યાર ચલ ફાઇનલ ડે ટેસ્ટિંગના રિઝલ્ટ્સ જોયા હતા 1-2 Mercedes 3 final day testing na results 1-2 Mercedes 3-4 tu hopeful tha to tu bahut hope tha to ke biji teams agad aavse main ke to itna na aare ke ek season ma it's all about money game aa money paisa jeni jode bahut aage karai are bro aavse aavse topper is a bro red bull are ferrari ekdam united jevi se team yaar મારતો બે જગ્યા કપાતો જ રહેશે આ છે ને આ ધીસ ઇઝ શોર્ટર ધેન કેનેડા કેમ કે આમાં 18 લેપ છે કેનેડામાં 16 લેપ હતા ઓ ડેમ તો પેલો વિડિયો ઇન એક્યુરેટ હતો ફેન છો કયો વિડિયો હમણાં હું જતો તો હાઉ ટુ ડિઝાઇન F1 સર્કિટ ને મારું તેમાં તો કે કેનેડા શોર્ટેસ્ટ ટ્રેક છે ને આમ ને તેમ હવે શોર્ટેસ્ટ બોલ્યો તો કે વન ઓફ ધ શોર્ટેસ્ટ બોલ્યો તો એ મને નહીં ખબર ફરી જોજે મન કે હું તને મોકલીશ ઇન્ટરેસ્ટિંગ હતા ચલો વેઇટિંગ ફોર પ્લેયર રેસ સ્ટ્રેટેજી જોતો તો શું છે બીજો ઓપ્શન ગાડીમાં કઈ ગયું હતું અરે મારું આઈસી અને ટીસી બધું ગયું બધું યેલો માં હતા શું નાટક છે યાર ગમે તેમ ફેરી કાઢ્યો વટાલે એક્ચ્યુઅલી તો મેં બહુ ગંદી નાખી હતી તું ફેર્યો કે તે ફેરવ્યો એટલે એને મને ફેરવ્યો પણ એવી જગ્યાએ હતો ને કે આઈ કેન નોટ બ્લેમ હિમ એવી જગ્યાએ મેં ઘૂસ મારી હતી ફક બ્રો સીધો 19 થઈ ગયો 12 હતો પેશન્સ આઈ જઈશ આઈ જઈશ આગળ ભાઈ કેનેડાના વરસાદમાં તું આગળ આવ્યો ને તું મોનેકોમાં બી આગળ આવી ગયો ના બ્રો મોનેકો તો આપણને લાગે છે પણ ના આમાં યાર એ લોકો પાકું કઈ બદલ્યું લાગે છે રીસેટ નું લોકો થોડું પાછળ કરી દીધું લાગે છે કારણ કે બહુ અઘરી પડી રહી છે બે મારે લેપ 1 મિનિટ 13 સેકન્ડ માં થયો 1 ને 7 માં થવું જોઈએ હતો 1 ને 8 માં એ તો ટાયર ગરમ થતો એટલે
ટાયર ગરમ અને પ્લસ તારી ગાડી બી ભારી હશે, ફ્યુલ લોડ અને ડીઆરએસ બી નહીં હોય, ઓર ટર્ન્સ બી એટલા સ્મૂથલી નથી લઈ રહ્યા જેટલા પ્રેક્ટિસ માં લેતો હતો. ડીઆરએસ બી નથી ને, હા મને તો મળશે બી નહીં યાર ડીઆરએસ. અબે યાર યાર હટ, પર્પલ પર્પલ ગ્રીન થયું મારે, ગ્રીન 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 થયા બધા. અંદર મેં જેમ ફાસ્ટ લેપ કર્યો ને સબ પાછળ તો બંને રેડબુલ રેસર તો ફૂલ પ્રેક્ટિસ કરી જા ટ્રેક ઉપર બેવું. શું વાત કરત, બંને ફાસ્ટ લેપ ઉપર, ફર્સ્ટ લેપ તો પેરેન્ટ તો પેરેન્ટ તો ફોર તો જે પાછો બે ડીઆરએસ માં બંને રેડબુલ લઈ જશે મને. એકદમ લેટ બ્રેક કરવામાં જગ્યા નથી ને, મેં સીધા પાટિયા તોડીને ઓવરટેક કરી. સેમ લાસ્ટ ટાઈમ ઓવરટેક નહોતી થઈ, આ વખતે થઈ. ઇલીગલ ઓવરટેક ના, એક્ચ્યુઅલી ઇલીગલ ના, એ બોલ શું વાત કરે. એટલે અડધા કલાક ટાયર અંદર હતા, મે બી ખબર નહીં. ભૂલી જ ગયો ઘોષ ના થાય, એટલે 5 સેકન્ડ પેનલ્ટી બી મળી. ઘુસ્યો તો ઠીક બ્રો, મેં મસ્ત મારીને સીધો હે કરી દીધો. એ મને ફેસિંગ હતું, મને ઠોકાણ તો ડ્રિફ્ટ થઈને સીધી થઈ ગઈ ની ગાડી. તું રોબિન હૂડ છો, તને જ પેનલ્ટી મળી. ના ના, એને 5 સેકન્ડ ની મળી. તને ના મળી ને એને મળી. એટલે મને ઠોક્યો એટલે મળી, મને નહીં ખબર, પહેલા બી કદાચ મળેલી હોઈ શકે. એટલે મે બી પેનલ્ટી મળી એમાં જ ઊંધો ફર્યો હોય. હા મેં તો હમણાં જોયું. પર્પલ ને બધું ડિસાઈડ કઈ રીતે થાય? હું જે ગ્રીન લાઈન ઉપર એની ઉપર ચલાવું, એની ઉપર ના. પર્પલ એટલે ગ્રીડ વાઇડ બેસ્ટ હતો તારો ટાઈમ એમ, એ સેક્ટર માં, આખી ગ્રીડ માં. ગ્રીન એટલે તારો પર્સનલ બેસ્ટ, અને રેડ એટલે નોટ યોર બેસ્ટ. ઓ એટલે હવે રેડ આવવા લાગ્યા બધા, સ્ટાર્ટિંગ ના બધા ગ્રીન પર્પલ આવતા હતા. મને એમ કે તમે ટ્રેક ઉપર પ્રોપરલી ચલાવો એની ઉપર હોય. ઓ ના ના, આ તો રિયલ F1 માં બી હોય છે. આ એ મને ખબર છે, એ લોકો નો કેવો મગજ માં રેસિંગ લાઈન આમ ચોંટાડે છે, ચોંટે બધા રેડ થાય. હા કેમ કે એ લોકો શું 4 લેપ કરીને પ્રેક્ટિસ છોડી ના દે, એ લોકો ખાલી 5 લેપ ની પ્રેક્ટિસ ના કરે. એ બી છે, મારે તો બધા રેડ થઈ રહ્યા છે હવે. સ્ટાર્ટિંગ માં એટલું બેસ્ટ આપી દીધું ને મારું, હવે પેટ થશે ને ફ્યુલ લોડ ઓછો થશે એટલે આવશે તારા પર પર. અને એમાં તે પાછું પેલું લઈ લીધું છે ફાસ્ટેસ્ટ લેપ. મારા તારા ફાસ્ટેસ્ટ લેપ માં બ્રો 0.0 સમથિંગ સેકન્ડ નો ફરક. શું વાત કરે છે, મારું 108.9891 છે, તારું સમથિંગ 771. ઓ એટલે તો એક્ચ્યુઅલ સાચું કેલ્ક્યુલેટ કર્યો. યે ક્યા વાત હે ભાઈ,
તેજસ સર વિલ બી પ્રાઉડ એમને મોકલો ફેસબુક પર સ્ટ્રીમ જોવા સર કઈ નહીં મેં ફાસ્ટેસ્ટ લેપ કરી દીધો તું ચિંતા ના કર હવે તું કર હજી તો ફાસ્ટેસ્ટ લેપ થશે કેમ કે આપણે આપણા પ્રેક્ટિસ અને કોલ જો થયો છે ફાસ્ટેસ્ટ લેપ કરતા 2 સેકન્ડ આગળ છે 0.5 અચ્છા મને મારા અચ્છા મને મારું બતાડે તારું ના બતાડે ના બરાબર ફરી પાર્ટીઓ તોડી જગ્યા નહોતી તો નુકસાન છે ફ્લાયર પિન પાસે જો 50 તો પાર્ટી નહીં હોય પગાર માંથી કાપવાનો એ પણ સુરોડે મને જવા દીધો મડકાસીની બાજુમાં તોડા તોડી કરીને એટલે ડરી ગયો કે ભાઈ જાઓ હું તને નહીં જવા દેતો તને દે તું દેખાય એટલે I got nothing to do with this. Hola, ma phadi dita to bhai. હવે જગ્યા મળી ને યાર પેલા બધા બહુ વચ્ચે આવા કરતા હતા પણ યાર પકડાતા જ નથી બ્રો મારે હેરપિન બહુ ખરાબ થઈ રહી નહીતર એ મારે એમાં ટાઈમ બગડી રહ્યો છે નહીતર તો મારે ફાસ્ટેસ્ટ લેપ આવી જ ફાસ્ટ તો છે આ ટ્રેક બહુ ફાસ્ટ છે હા બ્રો આમાં પકડાતા જ નથી યાર આ લોકો કારણ કે સ્ટ્રેટ્સ માં સાલા ભગા છે બે ફામ અને એ લોકો તો અંદર કટોકટ ચાલતો છે ડીઆરએસ મળતું જ હોય એ લોકો નો બહુ ગંદા પેલા સેક્ટર 2 બહુ ખરાબ નીકળે પિટ કર્યો તો થાય જ ને પેલા રેન્કર્સ ની જેમ રેન્ટ કરું છું કે ઓર મન તો 90 માર્ક્સ જ આયા યાર પ્રેક્ટિસ માં ને કોલ્સ માં મારો મસ્ત ગિયર અને બધાનું હાથ સેટ થઈ ગયો તો અત્યારે થોડું અઘરું લાગી રહ્યું છે સેમ સેમ એક દી મારે બોલે આપણે રેકોર્ડ કે મારે મસ્ત આમ ગિયર આમ બરાબર ઇન્ટેન્ડેડ કે આમ ખબર એવો નીકળ્યો હોય પરફેક્ટ આમ મહેનત કરવી પડી રહી છે મારે હવે મારા ટાયર એટલા બગડી ગયા છે કે હવે નથી થતા ફાસ્ટેસ્ટ લેપ્સ હવે તું કર પેલું એટલે થશે હવે નેક્સ્ટ લેપ માં છે મારું બોક્સ ફીટ કરે છે કે નહીં
આઈ એમ ઇન ધ પિટ્સ, આઈ એમ ઇન ધ પિટ્સ, એ નીકળે તું આગળ. ફાસ્ટેસ્ટ લેપ જોડે. અઘરું પડવાનું છે તને પકડવા. એ મારું ટીસી પેન્ચર કયું છે? મારું બધું બે ત્રણ વસ્તુ ગઈ છે ભાઈ, એટલે ગાડી મારી ટર્ન બરાબર નથી લઈ રહી મને એવું લાગે. ચલો નાઇસ, એટલીસ્ટ ફિફ્થ નીકળ્યા. બધા અંડર કે ઓવર કરી એમાંથી એક થઈ ગયા. તું કઈ પોઝિશન ઉપર પીટમાં ગયો હતો એ હવે મને યાદ નથી. એમનું યાદ ના હોય, બધું જોતો હતી તું તારો મેનેજર છે એટલે કોઈ આજુબાજુ બહુ ટાઈમ સુધી હતું જ નહીં, એકલો એકલો ચલાવતો હતો એટલે મારું ધ્યાન જ નહીં. એમ છેલ્લા બે ત્રણ લેપ કોઈ હતું જ નહીં આજુબાજુ, એટલે બહુ દૂર હતો, કોઈનો ઓવરટેક આમ કર્યો જ નથી મેં. અરે યાર ફાસ્ટેસ્ટ લેપ અગેન. Damn bro. 1.08.224. Beat that. 1.08. એટલું ગિયર ડાઉન કરતો કે ગાડી ન્યુટ્રલ માં જતી રહી. મારે બી એવું, મારે એવું છે ને જયારે ઓટો રીસેટ ના થાય ને ત્યારે થતું હોય હેરપિન માં. ફેવરેટ થઈ ગયો છે ઓસ્ટ્રિયા. ઓ ભાઈ 0.2 હજી તારથી પાછળ છે. થઈ જશે, થઈ જશે ફાસ્ટેસ્ટ. આમાં તો 8 લેપ આગળ છું. અરે શું કે 8 સેકન્ડ આગળ છે તું. પણ આ ઓસ્ટ્રિયા બહુ એકદમ, એકવાર બેસી જાય ને તો બહુ મજા આવી જાય છે. DRS નથી મળી રહ્યો એટલે મારે ફાસ્ટેસ્ટ બી નહીં આવી રહ્યો. ફાસ્ટેસ્ટ છે તારો એટલે આના કરતા ફાસ્ટ એમ મારા જ કમ્પેરિઝન જો આઈ ગયો નથી. 17838. ઓહો હો, મેં જોયું જોયું ભાઈ, મારે બી આવે છે. ડોન્ટ રબ ઇટ ઓન માય ફેસ. અબલે ઉપર એમ તન તો DRS CRS બી મળ્યો હશે. ગાડી હલકી થશે આપણા બે ની. સેક્ટર 2 નું કઈ કરવું પડશે યાર, સ્મૂથલી નહીં નીકળી રહી. બહુ ટ્રાય કર્યો અમે, આખી રેસ એક બી વાર નહીં નીકળ્યું. એ મારો છે, મારો તો હાથમાં ખાલી ચડવા લાગી છે એટલે મારે અઘરું પડી રહ્યું છે. ટર્બો ચાર્જર ઇઝ ઓન ઇટ્સ લાસ્ટ લેગ્સ આવી ગયું ભાઈ. મારા ગાડી ગઈ છે ભાઈ, ટીસી તો ફૂલ ગયું છે મારા, એટલે ગાડી નથી પરફોર્મ કરી રહી. પાછું આપણા બેના પેલા સેમ જ આવે છે ફોલ્ટ્સ,
મારે બી સેમ ટીસી ટીસી જ ગયું છે ગાડી આપણી ખાસી કોમ્પિટિટિવ છે ને આઈ ગેસ આપણે એવું ચલાવીએ છે કે આપણે બોલા કે છે કે માઇલેજ માઇલેજ ઇમ્પ્રૂવ કરો તો લડાઈ રે ખરો ને નથી નથી થતો ફાસ્ટ સમય નહીં થતો ખબર નહીં કે સ્ટાર એક્ચ્યુઅલી ટાયર બરાબર જ છે ખબર નહીં પેલું ગયું છે ને આપણું હવે એ બી ગયું છે પ્લસ હવે હવે આવી ગયું 1.07 હતું પેલું ડીઆરએસ જોડે હતું 1.07 તો ભાઈ પ્રેક્ટિસ પણ બધામાં ભાઈ રિકવર તો કરી રહ્યો છો ઇનફ સ્લેપ્સ નથી પણ એ દેખાયો તો વન સેકન્ડ પર લેપ તું ફાસ્ટર કરી રહ્યો છો મારા કરતા એવું આવ્યું મને તારા એન્જિનિયરે કીધું મારી તો ફરી ફૂલ લાલ થઈ ગયું છે પેલું આઈસી ને બધું મેં એમજીએચ તો રેસ પહેલા જ કઈ બદલવા મૂક્યું હતું એટલે એ મારું બચી ગયું મારે બદલવું પડશે ભૂલી જ ગયો તો લાસ્ટ કેનેડા વખતે મતલબ કે કેનેડામાં વરસાદમાં કાટ ખાઈ ગયો આપણું એન્જિન પોસિબલ બાર એન્ડ ડે માં કરી દે તો બધું સુકાઈ જશે એ મને દેખાયો ભાઈ છેલ્લો આગળ છેલ્લા બે દેખાયા કોણ છે ખબર નહીં મને ક્યાંથી દેખાય એટલે ખબર ક્યાંથી પડે નામ તો આવે દેખાયા મારા ખાલી 3-4 સેકન્ડ મારા કરતા આગળ છે એ લોકો એ પેલું મિની મેપમાં કલર થી ખબર પડે ને ગાડી એ બધું જોવા જઈશ તો હવે અરે જો યાર તને તો એ જોઈએ એક વાર તો ફર યાર મારે આગળ નીકળવું છે એમની એક વાર તો યાર પણ એક જ લેપ બાકી છે અરે કર દે કર દે પુશ કર ફૂલ પાવર બ્રો ચલ આના પછી ક્યારે ચાન્સ નહીં મળે એ જ ને બેંચ બેક સ્પેકર આવી ગયું રસલ છે 20th રસલ છે એને મને જવા દીધો કે જાઓ ભાઈ જાઓ અને એની આગળ છે મેઝેપિન મારે ઓલમોસ્ટ એનો ઠોકાવાનો હતો બિચારા જવા દેતા હોય તો ઠોકતો હતો ચલ ભાઈ પેલામાં બતાય હું જમી લઉં બધા જમવા બેઠા મારો ફરવડો ઓ હા કુલ 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 જીજી ભાઈ ગુડ રેસિસ ગુડ રેસિસ આપણે વ્યુઅર્સ બાઇક લઈ દીધે સી યુ વ્યુઅર્સ નેક્સ્ટ રેસ ખબર નહીં કઈ છે બટ વિલ લેટ યુ નો સી યુ સૂન એન્ડ વી આર પરફોર્મિંગ બેટર ધેન વિલિયમ્સ એન્ડ મર્સિડીઝ ઇન ધ લાસ્ટ સીઝન યસ આપણે એટલી ગંદી ગાડી ચલાવી છે કે હવે વી હેવ સીન ધ વર્સ્ટ ઇટ્સ લાઈક લર્નિંગ ટુ પ્લે ફૂટબોલ એટ LIC
मैं आपको 1 मिनट में कॉल बैक करता हूँ। हेलो, हाँ। कूल, बाय 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 गाइस।